મિત્રો, અગાઉની રેલવે બોર્ડની જે એક્ઝામ લેવાયેલી એમાં પૂછાયેલા પેપર્સમાંથી એક આ રિઝનિંગનો સમ છે કે અહીંયા 2 છે, 6 છે, 10 છે, 16 છે, 20 છે, 28 છે અને પછી ખાલી જગ્યા છે અને 42 છે. મિત્રો, જ્યારે આવી રીતે ક્રમમાં આગળ વધી રહ્યો છે તો પહેલું તો તમે નજર આ જ કરશો કે આનો ડિફરન્સ કેટલો છે, તો કે 4. આનો ડિફરન્સ કેટલો છે? 4. પછી કેટલો છે? 6. પછી કેટલો છે? 4. પછી કેટલો છે? 8. તો આ કંઈ જાણતું નથી, રાઈટ? 4 4 6 4, એ જાણતું નથી, તરત ફેરવી નાખવાનું. ચલો 2 અને 10 નું વિચારો, 10 ને 20 નું વિચારો, આ રીતે વિચારો. એ જ રીતે 6 ને આ વિચારો, આ વિચારો, આ વિચારો. તો અહીં તમને દેખાશે 6 ની અંદર કેટલા કરીએ છીએ? 10. 16 માં કેટલા ઉમેરીએ? તો તમે કહેશો 12. બરાબર, 10 12. અને 28 માં કેટલા ઉમેરીએ? તો 28 ને જોવો જોઈએ, 8 ને 4 12, હા, તો 14. તો જો 10 12 અને 14 એવું આવ્યું, તો ચલો અહીંયા વિચારો, 2 ને 10 તો એ ડિફરન્સ 8, 10 ને 20 એ ડિફરન્સ 10. તો વિચારો જોઈએ કે અહીંયા બબ્બેનો ડિફરન્સ હોતો જાય, પહેલાં 10 નો, પછી 12 નો, પછી 14 નો, અહીંયા 8 10 અને 12 નું વિચારો. તો 20 ની અંદર 12 ઉમેરો તો કેટલા આવે? 32. તો 32 જેવો જવાબ છે, જરૂર છે મિત્રો. તો છે ને સિમ્પલ, બસ માત્ર તમને અનુસંધાન હોવું જોઈએ કે કઈ વસ્તુ અહીંયામાં એપ્લાય થશે. જોઈએ નેક્સ્ટ. અહીં પણ તમને એક શ્રેણી આપી છે અને આ જગ્યાએ શું આવશે એવો પ્રશ્ન છે. તો મિત્રો જોજો, 3 18 43 78, હા, તો થોડી સરસ રીતે આગળ શ્રેણી વધી રહી છે, નિયમિત વધી રહી હોય એવું પણ દેખાય છે. જરા જોઈએ 3 માં કેટલા ઉમેરીએ? તો તરત જ કહેશો 18 માંથી 3 જાય તો 15. તો 18 અને 43, તો 8 ને 5 13, 2 ને 2 4, એટલે પહેલાં 15 પછી 25. ચલો અહીંયા જુઓ, 3 ને 5 8, 4 ને 3, ચલો 35, તો હવે 45 હોવું જોઈએ. જોવું જોઈએ 8 ને 5 13, 8 ને 4 12, હા, સાચું જ છે. તો હવે કેટલો હોવું જોઈએ? તમે તરત કહેશો 55 હોય, 5 ને 3 8, 5 ને 2 7, બરાબર છે. તો હવે કેટલા હોય? 65. 8 ને 5 13, 8 ને 4, 8 ને 5 13, 8 ને 6 14, 243 છે. જી હા, 243 છે, હા, સાચો છે. તો મિત્રો છે ને સહેલું, બસ આવી પ્રેક્ટિસ સતત કરજો, સહેલું તો લાગશે. હા, યાદ એ રાખવાનું છે કે જવાબ તો સાચો હોય પણ ઝડપથી મળેલો હોવો જોઈએ. તો મિત્રો બસ તમારી કોમેન્ટ્સ, તમારું લાઇક, તમારું બીજાને અન્યને શેરિંગ કરવું એ બહુ મહત્વનું છે અને તમે એ કરી રહ્યા છો એનો આનંદ છે. મિલતે હૈ બ્રેક કે બાદ, ઓલ ધ બેસ્ટ.